પંચમહાલ જિલ્લામાં આવેલું 51 શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ ધામ એટલે મહાકાળી માતાજીનું મંદિર. મહાકાળી માતાજીના ધામની ખાસ વાત કરીએ તો આજના મહત્વનો દિવસ એવા અષાઢ સુદ 8 કે જે જગત જનની માનવ દુર્ગાની ગુપ્ત નવરાત્રિનું 8મું નોરતું ગણવામાં આવે છે. આ દિવસે પણ પાવાગઢ ધામે ભાવિ ભક્તો દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. ગુજરાત સરકાર દ્વારા 121 કરોડના ખર્ચે નવનિર્માણ થયેલ મંદિરના ધ્વજારોહણ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 18 જૂનના દિવસે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આજરોજ અમારી ઓસ્કાર ન્યૂઝની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી ત્યારે માલુમ પડ્યું કે મંદિરનું નિર્માણ અને ધ્વજારોહણ થયા પછી મંદિરના ડુંગર ઉપર વસતા તેમજ ધંધા આર્થિક ધંધો કરતા નાના મોટા વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ તેમની આવકમાં પણ 30-40% વધારો થયો હોય તેવું વેપારીઓ સ્થાનિક જણાવી રહ્યા છે. પરંતુ દુઃખની વાત એ છે કે ડુંગર ખાતે આવેલ મોચી પરની જગ્યામાં આવેલ પાર્કિંગમાં ₹50ની જગ્યાએ ₹100નો વધારો કરી દેવામાં આવ્યો છે ડબલ. તેમજ ઉડન ખટોલાના પાર્કિંગમાં આવેલી ઠંડા પીણાના સ્ટોલ અને ફ્રૂટ્સના સ્ટોલમાં જે સ્ટોલ છે તે દરેક સ્ટોલની દરેક વસ્તુ પર ડબલ કિંમત વસૂલવામાં આવી રહી છે. ડબલ એન્જિનની સરકાર છે અને ડબલ કિંમત વસૂલતી આ સ્ટોલ છે. આમ તો સરકારે અને સ્થાનિક એજન્સીઓ દ્વારા મંદિરમાં દર્શન કરવા માટે સગવડતાભર્યું આયોજન કર્યું છે, પણ કેટલાક લેભાગુ તત્વો દ્વારા ભક્તોને લૂંટવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ક્યાં નથી લૂંટાતા તે પણ એક સવાલ છે ધાર્મિક સ્થળોમાં, ત્યારે પાવાગઢ પણ તેમાંથી બાકાત હોય તેવું લાગતું નથી. હાલ તો વરસાદની સિઝનમાં પાવાગઢ ડુંગરના વાદળો વચ્ચે વાતો કરતો હોય અને આખા ડુંગર પર લીલા કલરની ચાદર જાણે કે ફથરાઈ ગઈ હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે. મહાકાળીના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવતા હોય છે. ડબલ એન્જિનની સરકારે ડબલ વિકાસ કર્યો જેને લઈને ડબલ ભાવ પણ ખર્ચવા પડતા હોય છે, જેનો સંતોષ ભક્તોમાં પણ જોવા મળી રહ્યો છે અને વેપારીઓમાં પણ જોવા મળી રહ્યો છે. ત્યારે પંચમહાલ જિલ્લાનું આ 51 શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ ધામ એટલે મહાકાળી માતાનું મંદિર અને આ મંદિરના દર્શન કરવા માટે ભાવિ ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય, તેમાંય ખાસ કરીને રજાના દિવસો તો ખૂબ જ મહત્ત્વના હોય છે અને બહુ મોટી સંખ્યામાં દર્શનાર્થ દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. હાલ ચોમાસાની સિઝન છે, વરસાદ વરસતો હોય અને રીમઝીમ વરસાદ વચ્ચે વાદળ જતી હોય અને વાદળી પણ જ્યારે પાવાગઢના ડુંગરને ક્રોસ કરતી હોય ત્યારે આવા સમયે જે પ્રવાસીઓ દર્શન કરતા હોય છે ત્યારે વાદળીને પણ જોઈને ધન્યતા અનુભવતા હોય છે. વરસતા વાદળમાં અને વરસતા વરસાદની સાથે મહાકાળી માતાના દર્શન કરવાનો અનેરો ઉત્સાહ પણ ભક્તોમાં જોવા મળતો હોય છે. મહાકાળી માતાની મંદિરના જ દર્શન કરી અને ધન્યતા અનુભવતા હોય છે. અષાઢ સુદ 8 કે જગત જનની મા નવદુર્ગા અને દુર્ગાની ગુપ્ત નવરાત્રિનું આ 8મું નોરતું છે ત્યારે નવરાત્રિ પ્રસંગમાં લઈને ભક્તોની પણ ભારે ભીડ જોવા મળતી હોય છે. ત્યારે આ રડિયામણા ડુંગરના દર્શન કરી અને લીલી ચાદર કુદરતી વનરાજી અને કુદરતી સૌંદર્ય વરે બિરાજમાન મહાકાળી માતાના દર્શન કરીને ભક્તોમાં ધન્યતા અનુભવતા હોય છે ત્યારે મહાકાળી માતાના દર્શન કરવા જતા દર્શનાર્થીઓમાં ભારે ભીડ જોવા મળી રહી છે. બીજી તરફ લેભાગુ તત્વો દ્વારા ડબલ ભાવ વધારો પણ કરી દેવામાં આવ્યો હોવાનું સ્થાનિક દર્શનાર્થીઓ જણાવી રહ્યા છે. ત્યારે બીજી તરફ વેપારીઓને 30-40% ફાયદો થતો જોવા મળી રહ્યો છે, એટલે કે એમની આવકમાં પણ બમણી થઈ ગઈ છે. આમ બમણી આવક થવાને લઈને વેપારીઓમાં પણ ધંધા રોજગારમાં આર્થિક મંદીમાંથી જાણે કે બહાર આવી ગયા હોય તેવું વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારે બીજી તરફ લોકો પણ દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે. મહાકાળીના નાદ સાથે માતાજીના દર્શન કરવાનો એક લાહવો ભક્તજનો મેળવી રહ્યા છે. બીજી તરફ સરકારમાં ટિપ્પણીઓ પણ કરવામાં આવી રહી છે મહાકાળી માતાને લઈને, જે ટિપ્પણીઓના જવાબ સ્વરૂપે ક્યાંક ફરિયાદ પણ થતી હોય છે. ધાર્મિક લાગણી દુભાય તેવા
વાક્યોની રચના અને ટિપ્પણી પણ કરવામાં આવતી હોય છે, જેને લઈને હિન્દુઓની જે દેવી દેવતાઓ હોય છે, જેમને આસ્થા હોય છે, શ્રદ્ધા હોય છે, તેમની લાગણી દુભાતી હોય છે. ત્યારે આવ્યા દુભાતી લાગણીની સામે જે ટિપ્પણીઓ કરવામાં આવતી હોય છે તે ટિપ્પણીઓ ન કરવામાં આવે તે પણ એટલું જ જરૂરી છે. મહાકાળી માતાના દર્શન કરતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઓસ્કાર ન્યૂઝ, ઘનશ્યામ બારોટ સાથે મંથન બારોટ. પંડિતજી, આપનું પૂરું નામ? રાકેશ દિનકરભાઈ રાવલ. આ મંદિરના નવનિર્માણ પછીની આ ગરાગીમાં આવકમાં ભક્તોમાં કેવો ઘસારો જોવા મળે? મોદીએ જાતિ પાવાગઢ મંદિર પર ધજા લગાવી છે, ત્યાંથી પબ્લિક એટલે ધૂમ ચાલી રહ્યું છે, સારામાં સારું ચાલી રહ્યું છે. અત્યારે બધાને રોજી રોટી મળી રહી એ રીતના છે કે બધાને અત્યાર સુધી જે અમુક લોકોને નહોતું મળતું અમુકને મળતેલું, હવે એ રીતના નહીં, હવે બધા રાજી ખુશીથી બધાને રોજી રોટી મળી રહી છે, જીભોથી લઈને બધાને ટોટલ. તમારી આવકમાં અંદાજિત કેટલો વધારો થયો? 10-20% વધારો થઈ ગયો, પણ એમ કે શાંતિવાળું જીવન છે, પેલું વધારે તકલીફવાળું નહીં. કેટલું